नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने शू जोयुं हतुं? क्वेश्चन नंबर 1-8 एक्सरसाइज 15.1 में स्वाध्याय 15.1 में 1-8 सुधीना दाखला आपने गणेला हता। हवे आपने जोईए आगळना दाखलाओ। तो सौथी पहला आवशे प्रश्न नंबर 9। तो जुओ मित्रों, प्रश्न नंबर 9 में शू लख्युं छे? एक पेटी में 5 लाल लखोटीओ। तो जो हूँ लखू छु, लाल लखोटीओ केटली छे? 5। सफेद लखोटीओ 8। लीली लखोटीओ 4 छे, एटले टोटल कुल लखोटीओ थई गई 5, 8, 13, 4, 17। ओके, कुल टोटल केटली लखोटीओ थई? 17 थई। पछी शू कीधुं छे आपणने? पेटीमांथी एक लखोटीने आपणे यादच्छिक रीते बहार काढीए छीए तो ते लाल होय। तो जो आपणने जे प्रश्न आप्यो होय, सौथी पहेला ते लाल होय। ओके, आ प्रश्न आप्यो छे तो आपणे सौथी पहेला अहीं लखीशुं पी ऑफ ई बराबर सानुकूल परिणामो छेदमां कुल परिणाम। प्रयोगना सानुकूल परिणाम छेदमां प्रयोगना कुल परिणाम। तो सानुकूल परिणाममां लाल लख्युं छे तो लाल लखोटीओ केटली छे मित्रो? 5 छे। જ્યારે કુલ પરિણામ આપણને કેટલા મળે છે? 17। તો આ કેટલા થઈ ગયા? 17। તો આ રહ્યો આપણો પહેલા પ્રશ્નનો જવાબ। બીજો પ્રશ્ન આપણને કીધું છે સફેદ હોય, તો જુઓ પી ઓફ ઈ બરાબર પ્રયોગના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ। પ્રયોગના સાનુકૂળ પરિણામ સફેદ હોય તો ટોટલ કેટલા છે? 8 છે, કુલ પરિણામ 17। તો આપણો જવાબ આવી ગયો મિત્રો 8/17। હવે જુઓ આપણને કીધું છે લીલી ન હોય, લીલી ન હોય। તો મિત્રો જુઓ, લીલી ન હોય તો આપણને ખબર છે કે ના જ્યારે શબ્દ આવે ત્યારે આપણે પી ઈ ડેશ લઈએ છીએ, ઓકે, અને એમાંથી 1-P(E) બાદ કરીએ। પી ઓફ ઈ એટલે લીલી હોય, તો લીલી હોય એની સંભાવના સૌથી પહેલાં કેટલી છે? 4 લખોટીઓ છે, તો 4 લખો, કુલ પરિણામ 17 છે એટલે 17 લખીશું। આનો લસા લઈએ, 17 × 17 બાદ કરો 4ને, 6/17 બરાબર આવી જશે 13/17। કેટલા આવી જશે મિત્રો? 13/17। તો મિત્રો આ થયો આપણો પ્રશ્ન નંબર 9। ચલો મિત્રો, પ્રશ્ન નંબર 10 જોઈએ। પ્રશ્ન નંબર 10માં આપણને શું કીધું છે? એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, ₹1ના 50 સિક્કા, ₹2ના 20 સિક્કા અને ₹10ના 10 સિક્કા છે। જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી છે। તો સિક્કો 50 પૈસાનો સિક્કો હોય અને ₹5નો સિક્કો ન હોય। બહુ ઇઝી પ્રશ્ન છે મિત્રો। તો જો સૌથી પહેલાં આપણે સિક્કા લખીએ, 50 પૈસાના સિક્કા કેટલા આપ્યા છે? 100 સિક્કા આપ્યા છે। પછી ₹1ના સિક્કા કેટલા આપ્યા છે મિત્રો? 50 આપ્યા છે।
रुपया बेना सिक्का केटला आप्या छे मित्रों 20 आप्या छे रुपया पांचना सिक्का केटला आप्या छे मित्रों 5 आप्या छे एटले कुल केटला सिक्का छे ए जोईए 100 ने 5 150 150 ने 20 सॉरी 10 सिक्का छे मित्रों 50 70 ने 180 सिक्का छे टोटल ओके रुपया 5 ना केटला सिक्का छे 10 એટલે ટોટલ સિક્કાની સંખ્યા કેટલી થઈ 180 સંખ્યા થઈ હવે એમાંથી આપણને કહેવામાં આવ્યું છે કે ગલ્લાને જ્યારે ઊંધો કરવામાં આવે ત્યારે જે સિક્કો પડશે સમસંભાવી ઘટના હશે તો સૌથી પહેલા આપણને કીધું છે કે 50 પૈસાનો સિક્કો હોય કેટલાનો 50 પૈસાનો સિક્કો હોય તો 50 પૈસાના સિક્કા માટે સાનુકૂળ પરિણામ કેટલા હશે મિત્રો 50 પૈસાના સિક્કા 100 છે ઓકે તો આપણે અહીં સૂત્ર લગાવીશું કે પ્રયોગના સાનુકૂળ પરિણામ અને પ્રયોગના કુલ પરિણામ તો ટોટલ આવી જશે 100/180 0 થી 0 ઉડાવી દો 10/18 બે વડે ઉડશે તો આવી જશે 5/9 ઓકે મિત્રો ચલો આગળ વધીએ આપણે હવે આપણને શું કીધું છે રૂપિયા 5નો સિક્કો ન હોય રૂપિયા 5નો સિક્કો ન હોય ઓકે તો જુઓ ન હોય એની સંભાવના પીઈ ડેશ 1 માઇનસ પી ઓફ ઈ થશે એટલે 5 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના સૌથી પહેલાં શોધીએ આપણે કેટલી થશે 10/ કેટલા આવશે 180 0થી 0 ઉડાવી દો એટલે અહીં આવી જશે 1-1/18 લસા લો 18 × 1 બાદ કરો 1ને અને 6/18 બરાબર તમારો જવાબ આવી રહેશે 17/18 તમારો જવાબ કેટલો આવી રહેશે 17/18 તમારો જવાબ રહેશે તો મિત્રો આ થયો આપણો પ્રશ્ન નંબર 10 આગળ વધીએ પ્રશ્ન નંબર 11માં તમને કહેવામાં આવે છે મિત્રો કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એટલે જોયા વગર જ માછલી બહાર કાઢે છે આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે ઓકે તો જો આપણે આમાં લખીએ નર માછલી કેટલી છે 5 અને માદા માછલી કેટલી છે 8 એટલે કુલ માછલી ટોટલ કેટલી થઈ મિત્રો 13 માછલી થઈ બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના શોધો નર માછલી હોય ઓકે તો જો આપણે સૂત્ર લખીશું પી ઓફ ઈ બરાબર પ્રયોગના સાનુકૂળ પરિણામ અને અહીં આવશે પ્રયોગના કુલ પરિણામ સાનુકૂળ પરિણામ કેટલા છે 5 અને કુલ પરિણામ કેટલા છે 8 ટોટલ કેટલા થયા 5/8 ક્લિયર ચલો હવે આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 12 ઉપર
તો જો તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આપણે તમે બુકમાં જોશો ચોપડીમાં તો તમને ખબર પડશે અને આ સમસંભાવી પરિણામ છે. તો આપણને સૌથી પહેલાં શું નિર્દેશ કરે છે, તે 8 તરફ નિર્દેશ કરે. તેની સંભાવના આપણે શોધવાની છે. 8 તરફ નિર્દેશ કરે એટલે 1 થી લઈને 8 સુધીનો એક ચક્ર છે, એમાં એક ઉપર તીર લાગેલું છે અને આપણે એ તીરને ફરાઈએ, એ જે ચક્ર છે એને ફરાઈએ અને તીર કેટલા પર 8 ઉપર આવીને અટકે છે. તો જુઓ કુલ પરિણામ એટલે 1 થી 8 સુધી લખેલા છે, 8 છે બરાબર, અને આમાં સાનુકૂળ પરિણામ કેટલા થશે મિત્રો, તીર 8 ઉપર અટકે છે અને 8 કેટલી વખત છે, એક જ વખત છે, તો સાનુકૂળ પરિણામ કેટલા થશે મિત્રો, 1 થશે. તો અહીં આવશે પી ઓફ ઈ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, ટોટલ થઈ જશે 1 અષ્ટમાંશ. ઓકે ચલો નંબર 2 જોઈએ. આપણે નંબર 2 માં આપણને આપ્યું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ઓકે તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે અયુગ્મ સંખ્યા કઈ હોય છે. તો જો અયુગ્મ સંખ્યા હશે 2 3 અને 5. ઓકે અને 7, 2 3 5 અને 7. તો સાનુકૂળ પરિણામ કેટલા થયા, 1 2 3 4, ટોટલ કેટલા થયા મિત્રો, 4 થયા. તો પી ઓફ ઈ બરાબર પ્રયોગના સાનુકૂળ પરિણામ છેદમાં પ્રયોગના કુલ પરિણામ, એટલે અહીં થઈ જશે 4/8 બરાબર 1/2. બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે, બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ઓકે તો જુઓ 3 4 5 6 7 8. ઓકે તો ટોટલ 1 2 3 4 5 6, તો ટોટલ થઈ સાનુકૂળ પરિણામ બરાબર કેટલી થઈ મિત્રો, 6 થઈ. તો અહીં આપણે લખી શકીએ કે સાનુકૂળ પરિણામ છેદમાં કેટલા આવશે, કુલ પરિણામ બરાબર 6/8 એટલે 3/4. કેટલા આવશે, 3/4. નંબર 4 માં આવશે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે, 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો મિત્રો 9 કરતાં નાની સંખ્યા કઈ હશે, 1 2 3 4 5 6 7 8, એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે, 8 થશે. તો આપણે સંખ્યામાં લખી શકીએ કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 8/8 બરાબર કેટલા થયા મિત્રો, 1 થયા. તો આવી રીતે મિત્રો હવે આપણે કેટલા 12મા દાખલાના 4 જે પોઈન્ટ હતા એ જોયા. તો મિત્રો જો